હવે આપણે સ્ટડી કરીશું યુનિટ ટુમાં ફર્સ્ટ સેશન, એનું નામ છે વૃદ્ધાવસ્થાનો પરિચય. વૃદ્ધાવસ્થાનો પરિચય એટલે શું? વૃદ્ધાવસ્થાનો પરિચયમાં એવું આવશે કે વૃદ્ધ અવસ્થાને આપણે કેવી રીતે ઓળખીશું એનો છે પરિચય. તેમાં આપણે અમુક ટોપિક જેવા છે કવર કરીશું, જેવા કે જુદી જુદી વયજૂથો, લાંબી આયુના કારણો, વૃદ્ધ ગણવાની મૂળભૂત ફરજો શરતો, તેના સિવાય વૃદ્ધત્વના પ્રકારો અને દંતકથાઓ એક્સેટ્રા. તો ફર્સ્ટ ટોપિક ઇઝ વૃદ્ધત્વનો અર્થ. વૃદ્ધત્વ એટલે શું? વૃદ્ધત્વ મતલબ કે વ્યક્તિ છે એ અલગ અલગ વયજૂથમાં આવે છે, તો આ વયજૂથ છે એને આપણે વૃદ્ધત્વ કહીશું, જેમાં વ્યક્તિનો અલગ વયજૂથ દરમિયાન અલગ અલગ રીતે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જોવા મળે છે. તેમાં ફર્સ્ટ વયજૂથ આવશે શિશુ. શિશુમાં આપણે જન્મથી એક વર્ષની એજ લઈશું, ચાલતા શીખતું બાળક જેમાં આપણે 1-3 વર્ષની એજ લઈશું, પૂર્વ શાળાનું બાળક જેમાં આપણે 3-5 વર્ષની એજ લઈશું, શાળાએ ભણતું બાળક જેમાં આપણે 5-12 વર્ષની એજ લઈશું, કિશોર વયનું બાળક જેમાં આપણે 12-18 વર્ષની એજ લઈશું, યુવા વયનું બાળક જેમાં આપણે 18-45 વર્ષની એજ લઈશું, અને પુખ્ત વયનું બાળક જેમાં આપણે 45-65 વર્ષની એજ લઈશું, અને વૃદ્ધ મનુષ્ય જેમાં આપણે 65 થી વધુ વર્ષની એજ લઈશું. હવે આપણે આગળ સ્ટડી કરતા ટોપિક આવે છે કેટલાક મૂળભૂત નામ, જે વૃદ્ધાવસ્થા રિલેટેડ હોય છે તેની સારવાર માટે, તેના અભ્યાસ માટે અમુક મેડિકલ ટર્મ્સ છે જે આપણે ભણીશું. જીરિયાટ્રિક. જીરિયાટ્રિક એટલે શું? વૃદ્ધ વયની વ્યક્તિને આપવામાં આવતી ટ્રીટમેન્ટ છે જેને આપણે જીરિયાટ્રિક તરીકે ઓળખીશું. અને જીરેન્ટોલોજી એટલે કે વધુ વયની વ્યક્તિ છે જેનો આપણે અભ્યાસ કરીશું, જે વય વધતી જાય છે એ વય દરમિયાન જે વ્યક્તિનો આપણે અભ્યાસ કરીશું એને કહેવાશે જીરેન્ટોલોજી. જીરેન્ટો મતલબ કે વૃદ્ધ વ્યક્તિ, અને લોજી મતલબ સ્ટડી, વૃદ્ધ વ્યક્તિની સ્ટડી. હવે આવશે જીરેન્ટોફોબિયા. જીરેન્ટો મતલબ કે વૃદ્ધ, અને ફોબિયા મતલબ કે ડર. જે વ્યક્તિને વૃદ્ધ થવાનો ડર લાગે છે એને કહેવાશે જીરેન્ટોફોબિયા. હવે આવશે એગિઝમ, એટલે કે વૃદ્ધ વ્યક્તિને નાપસંદ કરવું, જેને અમુક સમાજ છે ઇગ્નોર કરે છે, અવોઇડ કરે છે, એ માટે આ ટર્મ્સ છે. અને હવે આવશે લાંબી આયુના કારણો. લાંબી આયુના કારણો એટલે શું? વ્યક્તિ છે એ પોતાની હેલ્ધી લાઈફ કેવી રીતે જીવી શકે અને તંદુરસ્ત કઈ રીતે રહી શકે એ આપણે ભણવાના છે. તો એમાં આવશે લાંબી આયુ વધે તે માટે બાળકોએ રસીઓ એટલે કે વેક્સિનેશન લાભ અપાવવું જોઈએ એની માતાએ, જેમાં ખાસ કરીને આપણે પોલિયો વેક્સિન સાંભળી હશે અને સિક્સ કિલર ડિઝીઝ વેક્સિન, જે અમુક એટલા મોટા મોટા રોગો છે કે જેને કિલ કરવાનું કામ કરે છે. તો આવી રસીઓ છે એ બાળકને એની માતાએ જરૂર અપાવવી જોઈએ. પછી આવશે ગુડ ન્યુટ્રિશન, એટલે કે સારું ખોરાક લેવું જોઈએ જેના કારણે આપણે હેલ્ધી અને તંદુરસ્ત લાઈફ જીવી શકીએ અને લાંબી આયુ વિતાવી શકીએ. પછી આવશે ગુડ સેનિટેશન. સેનિટેશન મતલબ કે સ્વચ્છતા, આપણી આજુબાજુનું વાતાવરણ છે એકદમ ગુડ અને ક્લીન હોવું જોઈએ. હવે આવશે સેફ વોટર સપ્લાય, એટલે કે એમાં પાણી છે એ ગંદકીવાળું ના હોવું જોઈએ અને સેફ સરસ અને સુઘડ પાણી પીવું જોઈએ. અને હવે આવશે વેસ્ટનો પ્રોપર ડિસ્કાર્ડ, એટલે કે આપણી બાજુનું જે પર્યાવરણ છે એકદમ શુદ્ધ અને તેમાં બેક્ટેરિયા કે વાયરસથી મુક્ત હોવું જોઈએ, જેના કારણે આપણે કોઈ રોગ થઈ શકે નહીં. અને લાસ્ટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન છે સૌથી મેઇન છે. વ્યક્તિને જો પોતાના હેલ્થ રિલેટેડ, પોતાને સેફ અને સેફ્ટી માટેનું જો એજ્યુકેશન હશે તો એ પોતાની જાતને વધારે તંદુરસ્ત બનાવી શકશે. ઉપર જણાવેલ બાબતો છે જો સારો અમલ કરવામાં આવે તો વ્યક્તિની એજ એ વધારી શકાય છે. હવે આપણે ભણીશું વૃદ્ધ થવાના કારણો, મતલબ આપણે વૃદ્ધ થઈ ગયા છીએ આપણે એને કેવી રીતે ઓળખી શકશું, વ્યક્તિ એક વયજૂથમાંથી બીજી વયજૂથમાં કેવી રીતે આવે છે અને ધીમે ધીમે એ વૃદ્ધ કેવી રીતે બને છે એને આપણે કારણો ભણીશું. તો એમાં આવશે જૈવિક વૃદ્ધત્વ. જૈવિક મતલબ કે બોડીલી રિલેટેડ હોય, આપણા બોડીલી ફંક્શન છે ઓર્ગનના, બોનના, સેન્સરી ઓર્ગનના વગેરેમાં જે ડિટેરિયોરેશન એટલે કે ધીમે ધીમે એ ફંક્શન છે લો અને ઓછું થવા માંડે છે એને કહેવાશે જૈવિક વૃદ્ધત્વ. જેમાં આપણે કેટલાક લોકોનું કહેવું છે કે લોકો વૃદ્ધ થાય છે કારણ કે શરીરના કોષો એ બદલાય છે, તેની ઘડિયાળ હોય છે તે ચાલતી રહે છે. અને એક્ઝામ્પલ તરીકે સ્ત્રીમાં સ્ત્રાવ, જે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ છીએ, એ સ્ટોપ થઈ જાય તો મેનોપોઝનો જે સ્ટેજ આવે છે એ વૃદ્ધત્વ સાબિત કરે છે. અને બીજું આવશે વાળ સફેદ આવવા, ત્રીજું આવશે સ્કિન ચેન્જીસ જેમાં
વ્યક્તિનો ઓલ્ડ એજ આવે તો રિન્કલ્સ જોવા મળે છે, કરચલીઓ જોવા મળે છે સ્કિનમાં. અને ફોર્થ આવશે, અને અમુક લોકો માને છે કે શરીરમાંથી સારા જનીનો છે જે પૂરા થઈ જાય છે અને હાનિકારક જનીનો છે એ સ્થાન લઈ લે છે, જેથી વૃદ્ધત્વની એક નિશાની છે. અને ફિફ્થ ઇઝ ઇમ્યુનિટી પાવર. ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. જ્યારે વ્યક્તિની એજ વધતી જાય છે ત્યારે તેનો ઇમ્યુનિટી પાવર છે એ લો થતો જાય છે અને વ્યક્તિને નવા નવા રોગ છે એ લાગુ પડે છે. બીજું આવશે માનસિક અને સામાજિક. માનસિક એટલે કે વ્યક્તિ મેન્ટલી એવું વિચારે છે જાતે જ કે એ વૃદ્ધ બની ગયો છે. અને સામાજિક વૃદ્ધત્વ એટલે કે સમાજમાં એ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા લાગે છે, સોશિયલ કોન્ટેક્ટ ઓછો કરી નાખે છે અને એકલું એકલું ઘરમાં રહેવા લાગે છે અને મેન્ટલી તે ડિસ્ટર્બ રહે છે. આને કહેવાય છે સામાજિક અને માનસિક વૃદ્ધત્વ, પોતાનાથી અને લોકો દ્વારા થતું વૃદ્ધત્વ. હવે આવશે ત્રીજું, વૃદ્ધત્વ અંગેની માન્યતાઓ અને હકીકતો. તો આપણે ફર્સ્ટ ભણીશું માન્યતાઓ. માન્યતાઓ તો અમુક ખોટી જ હોય છે, અને પછી ભણીશું આપણે હકીકતો. તો ફર્સ્ટ ઇઝ માન્યતાઓ. વૃદ્ધ માટે કહેવાયું છે કે ઘણી વસ્તુઓ છે જે સાચી નથી, ખોટી માન્યતાઓ છે જે નીચે મુજબ છે. વૃદ્ધ એ શીખી શકતા નથી, વૃદ્ધ એ ભૂલી જાય છે, મૂંઝવણ અનુભવે છે, માંદા જલ્દીથી પડી જાય છે અને નાજુક હોય છે, કસરત કરી શકતા નથી, ડિપેન્ડન્ટ બની જાય છે, દાંત ગુમાવી દે છે, એકલા અને અટુલા રહેવા લાગે છે. આ હતી બધી માન્યતાઓ. હવે આપણે ભણીશું હકીકત. હકીકતમાં એવું છે કે ઉપર જણાવેલી બધી માન્યતાઓ છે, હકીકતમાં તો વ્યક્તિ 90 યર્સ સુધી એ કસરત કરી શકે છે, ધર્મ ક્ષેત્ર એ કાર્યરત રહી શકે છે, શીખી પણ શકે છે, ભૂલક્કડ પણ નથી હોતા, યુવાનથી પણ વધુ સમાધાન લાવી શકે છે, ખોરાક વ્યાયામનો પણ સમાવેશ થાય છે અને દાંત નથી ગુમાવતા, દાંત બી જલ્દીથી નથી ગુમાવતા અને અલગ એકલા નથી રહેતા અને મિત્રો પણ હોય છે. આ હતો આપણો સેશન 1, જે આ કમ્પ્લીટ થાય છે.